સમાચાર વિસ્તારથી પાદરાના શ્રદ્ધા એવન્યુ સોસાયટીમાં શ્રી ગાયત્રી યજ્ઞ યોજાતો, જેમાં પવિત્ર ચૈત્ર માસમાં અનેક સ્થળો પર ધાર્મિક કાર્યક્રમ યોજાયા હતા. ચૈત્ર માસમાં અનેક સ્થળો પર ધાર્મિક અને નવચંડી સહિતના યજ્ઞનું ભવ્ય આયોજન કરવામાં આવે છે, ત્યારે પાદરાની ધાર્મિક નગરીમાં અનેક સ્થળો અને પોળ મોહલ્લામાં નવચંડી સહિતના યજ્ઞો યોજાતા હોય છે. પાદરાના તાતપુર રોડ પર આવેલી શ્રદ્ધા એવન્યુ એપાર્ટમેન્ટ સોસાયટીના રહીશો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. પાદરાના શ્રદ્ધા એવન્યુ સોસાયટીમાં દર વર્ષ દરમિયાન અનેક ધાર્મિક અને સામાજિક તહેવાર અને ઉત્સવો ભેગા મળીને અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ચૈત્ર માસના રવિવારે વર્ષની પરંપરાગત રીતે ગાયત્રી યજ્ઞનું આયોજન કરાયું હતું, જેમાં તમામ રહીશોએ યજ્ઞનો લાભ લીધો હતો અને આમ હર્ષોલ્લાસ અને ધાર્મિક ભાવના સાથે યજ્ઞમાં જોડાયા હતા. અમે ગાયત્રી યજ્ઞ દ્વારા વિશ્વનું કલ્યાણ થાય, વિશ્વમાં શાંતિ પહેલાય એ માટે આયોજન કરીએ છીએ. અને ગાયત્રી યજ્ઞમાં જે 42 જડીબુટીઓ હોમવામાં આવે છે, જે સ્વાહા કરીએ છીએ અગ્નિની અંદર, ત્યારે સૂક્ષ્મીકરણ દ્વારા જે ઔષધિઓ ઉત્પન્ન થાય છે, 10 ગણો પાવર આખા વિશ્વમાં એ ફેલાઈ જાય છે, આખા વાતાવરણમાં ફેલાઈ અને દુર્ગંધ દૂર કરી સુગંધ ફેલાવે છે અને હવામાં રહેલા બેક્ટેરિયાનો, રોગના બેક્ટેરિયાનો નાશ કરે છે અને રોગો દૂર થાય છે. બીજું સ્વાહા દ્વારા જે શ્વાસ શરીરમાં જાય છે, ત્યારે લોહીની અંદર એ વાયુ ભળી અને આપણા રોગો શરીરના દૂર કરે છે. અને એક કુંડી યજ્ઞ 1.5 કિલોમીટરના એરિયાને આ બધો આધ્યાત્મિક પ્રભાવ આપે છે અને ભૌતિક પણ પ્રભાવ આપે છે અને બધા લાભ માનવ જાતને, પ્રાણી જગતને થાય છે. હું કાશ્મીરા મનોજ પટેલ શ્રદ્ધા એવન્યુમાં રહું છું. છેલ્લા 2 વર્ષથી અમારા શ્રદ્ધા સોસાયટીમાં જે તાજપુરા રોડ પર આવેલી છે એમાં અમે 2 વર્ષથી ચૈત્ર માસમાં અમે ગાયત્રી યજ્ઞ કરી રહ્યા છીએ. અમે સમગ્ર શ્રદ્ધા પરિવાર આ કાર્યક્રમ ખૂબ ધામધૂમથી ઉજવીએ છીએ. આખા વર્ષ દરમિયાન અમે નવરાત્રિમાં પણ આ જ રીતે ગરબા ઉજવીએ છીએ, ગણપતિમાં પણ અમે 10 દિવસ ગણપતિનો ઉત્સવ ઉજવીએ છીએ અને આજે પણ અમે ગાયત્રી યજ્ઞનો જે સમૂહમાં યજ્ઞ શરૂ કર્યો છે એને અમે સુખ શાંતિથી પૂર્ણ પણ કરીશું અને નૈવેદ્ય ધરીને સુખ શાંતિપૂર્વક આ ધાર્મિક ભાવનાની અમારા હૃદયથી સૌને સુખ શાંતિ અને સમૃદ્ધિ ઈશ્વર અર્પે એ સાથે અમે આજનો કાર્યક્રમ સંપન્ન કરીશું. મિતેશ માલીનો રિપોર્ટ, પાત્ર.